બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયો હું ડોક્ટર જયશ્રી કોષ્ટી આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ કોમર્સો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કંપનીના હિસાબોનો વિષય શરૂ કરવા જઈ રહ્યા છે કંપનીના હિસાબોના વિષયમાં આપણે બ્લોક ટુમાંથી એકમ નંબર પાંચ શેરમૂડીના ભંડોળમાં ફેરફાર એક એની ચર્ચા કરવા જઈશું સો આજના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના અને શેર મૂડીમાં ભંડોળમાં ફેરફાર કરવાની રીતો તેમજ તેના ઉદાહરણ વિશે ચર્ચા કરીશું સો સૌપ્રથમ આપણે નજર કરીએ તો પ્રસ્તાવના તરફ સો જ્યારે બી ધંધાકીય એકમ વિકસિત થતું જાય છે તેમ ધંધાકીય એકમના કદમાં પરિવર્તન આવતું જાય છે તો જેમ જેમ ધંધાકીય એકમના કદમાં પરિવર્તન આવે છે તો તેની સાથે સાથે તેના મૂડી માળખામાં પણ પરિવર્તન આવે છે સો કંપનીના જેમ જેમ મૂડી માળખામાં પરિવર્તન આવે છે તેમ તેમ કંપનીને તેના શેર મૂડીથી સંબંધિત કેટલાક મહત્વના નિર્ણયો લેવા પડે છે તો આ કંપનીની જે શેર મૂડીની માહિતી છે એ શામાં દર્શાવવામાં આવે છે તો કંપનીની શેર મૂડીની માહિતી તેના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાંથી જાણી શકાય છે સો કંપનીને લગતી તમારે માહિતી જાણવી હોય તેના શેર મૂડીની માહિતી તો તે શા મળે છે તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાંથી આપણને મળી જાય છે સો જેવી રીતે મેમોરેન્ડમની અન્ય કલમોમાં ફેરફાર થાય છે તેવી જ રીતે કંપનીની મૂડીમાં પણ ફેરફાર થઈ શકે છે જેમ જેમ ધંધાનું કદ વિકસિત થતું જાય છે તેમ તેમ તેનાથી સંબંધિત મૂડી માળખામાં પરિવર્તન આવે છે સો કંપનીની જે શેર મૂડીની માહિતી મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જણાવી હોય તે સડંગ લાઈફ ટાઈમ સુધી એ જ રહેશે તેવું જરૂરી હતું નથી કંપની પોતાની ધંધાકીય જરૂરિયાતોને પ્રમાણે શેર મૂડીના મૂડી મારખામાં પરિવર્તન કરી શકે છે સો કંપની જરૂર પડે છે તો પોતાની સત્તાવાર મૂડીમાં વધારો કરી શકે છે અને શેર મૂડીમાં ફેરફાર ફેરફાર કરી શકે છે તો આ એ ધંધાકીય કદના વિકાસ પર આધાર રાખે છે સો જ્યારે બી વાત કરીશું શેર મૂડીમાં ફેરફાર કરવાની તો શેર મૂડીમાં ફેરફાર કઈ રીતે થઈ શકે છે તો હવે આપણે નજર કરીએ તો શેર મૂડીમાં ફેરફાર કરવાની રીતો તો શેર મૂડીમાં ફેરફાર કરવાની વાત કરીએ તો સૌપ્રથમ બે હજાર તેરના કંપની ધારાની કલમ એકસઠ મુજબ તો કંપની ધારો બે હાજર તેર છે તેની કલમ નંબર એકસઠ મુજબ શેર મૂડીવાડી મર્યાદિત લિમિટેડ કંપની એટલે સૌથી મહત્વનું છે તો કલમ નંબર એકસઠ એની અંદર મેન્શન કરેલું છે કે શેર મૂડીવાડી મર્યાદિત કમ લિમિટેડ કંપની જો આર્ટિકલ્સમાં સત્તા હોય તો મૂડીની કલમમાં નીચે મુજબ ફેરફાર કરી શકે છે તો સૌ પ્રથમ મેન્શન શું કરવામાં આવે છે કંપની ધારો બે હજાર તેર એની કલમ નંબર એકસઠ મુજબ જે શેર મૂડીવાળી મર્યાદિત લિમિટેડ કંપની છે અને તેમાં બી આર્ટિકલ્સમાં સત્તા હોય તો મૂડીની કલમમાં નીચે મુજબ ફેરફાર કરી શકાય છે તો કેવા ફેરફાર કરી શકાય છે તો શેર મૂડીમાં વધારો શેરમૂડીના સ્વરૂપમાં ફેરફાર અને શેર મૂડીમાં ઘટાડો સો કંપની શેર મૂડીમાં વધારો કરી શકે છે કંપની સ્વરૂપમાં ફેરફાર કરી શકે છે અને કંપની શેર મૂડીમાં ઘટાડો કરી શકે છે તો ફેરફાર કરવાની રીતોની વાત કરીએ તેની મહત્વની ત્રણ રીતો છે તો કઈ કઈ રીતો તો શેર મૂડીમાં વધારો શેર મૂડીના સ્વરૂપમાં ફેરફાર અને શેર મૂડીમાં ઘટાડો શો શેર મૂડીમાં ફેરફાર કરવા માટે ધ્યાનમાં લેવાની મહત્વની બાબતો તરફ નજર કરીએ તો જ્યારે બી તમે શેર મૂડીમાં ફેરફાર કરવા માંગો છો તો કયા કયા ફેરફાર તો શેર મૂડીમાં વધારો થઈ શકે છે સ્વરૂપમાં ફેરફાર કરી શકો છો અથવા તો તેના માટે કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં લેવી પડે છે અને આ બાબતોમાં આ ત્રણ શરતો છે કે નીચેની ત્રણ શરતોનું પાલન કરવું જરૂરી હોય છે સો જ્યારે બી કોઈ પણ કંપની શેર મૂડીમાં ફેરફાર કરવા ઈચ્છે છે તો ત્યારે તેની આ નીચેની જે ત્રણ શરતો છે તેનું પાલન કરવું જરૂરી બને છે તો પહેલી શરત કઈ છે તો પહેલી શરત શું કહે છે કે આવો ફેરફાર કરવાની સત્તા કંપનીના આર્ટિકલ્સમાં હોવી જોઈએ જો આવી સત્તા ન હોય તો આર્ટિકલ્સમાં ફેરફાર કરવો જોઈએ તો સૌથી પહેલાં તમારી શેરમૂડીમાં ફેરફાર કરવા માટેની સત્તા તમને કંપનીના આર્ટિકલ્સ દ્વારા મળવી જોઈએ અને જો કંપનીના આર્ટિકલ્સમાં આવી સત્તા ન હોય તો સૌથી પહેલાં આર્ટિકલ્સમાં ફેરફાર કરીને આવી સત્તા તમારે ઇન્કલુડ કરવી જોઈએ તો અને તો જ તમે શેરમૂડીમાં ફેરફાર કરી શકો છો નેક્સ્ટ છે આવો ફેરફાર કરવાની સત્તાનો ઉપયોગ કંપનીની સામાન્ય સભામાં જ થઈ શકે છે સો આ એક મહત્વનો પોઈન્ટ છે કે જ્યારે બી તમારે કોઈ બી પ્રકારનો ફેરફાર કરવો હોય છે તો આવી સત્તાનો ઉપયોગ તમે ક્યાં કરી શકો છો તો કંપનીની સામાન્ય સભામાં કરી શકો છો એટલે કે સૌ પ્રથમ તમારે આને લગતો ઠરાવ સામાન્ય સભામાં પસાર કરવો પડશે નેક્સ્ટ આવા ફેરફાર પછી એક માસમાં તેની ખબર રજિસ્ટ્રારને આપવી જોઈએ તમે મૂડીમાં કોઈ બી પ્રકારનો ફેરફાર કરી રહ્યા છો તેમાં વધારો કરી રહ્યા છો તેના સ્વરૂપમાં ફેરફાર કરી રહ્યા છો કે તેમાં ઘટાડો કરી રહ્યા છો આવા ફેરફારની અસર તમારે એની ખબર રજીસ્ટ્રાનની આપવી જોઈએ તો એના માટેની ટાઈમ લિમિટ કેટલી છે તો એક માસ સો તમે મૂડીમાં જે બી ફેરફાર કર્યો છે એ ફેરફારની અસર એ ફેરફારની ખબર રજિસ્ટ્રાનની એક માસમાં તમારે આપવાની રહેશે પરંતુ જો કંપની પોતાની મૂડી સત્તાવાર થાપણ કરતાં વધારે તો તે અંગેનો ઠરાવ થયા પછી રજિસ્ટ્રારને 15 દિવસમાં ખબર આપવી જોઈએ પરંતુ કંપની શું કરે છે પોતાની મૂડી વધારી રહી છે સામા કરતા વધારે તો સત્તાવાર થાપણ કરતા વધારે તો તે અંગેનો ઠરાવ થયા પછી રજિસ્ટ્રારને 15 દિવસમાં ખબર આપવી જોઈએ આમ કોઈ બી કંપની શેર મૂડીમાં ફેરફાર કરવા ઈચ્છે છે તો એના માટે આ ત્રણ શરતોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે ફરીથી આપણે શરતો પર નજર કરીએ તો સૌથી પહેલાં આવો ફેરફાર કરવાની સત્તા કંપનીના આર્ટિકલ્સમાં હોવી જોઈએ અને જો આવી સત્તા ન હોય તો આર્ટિકલ્સમાં ફેરફાર કરવો જોઈએ સેકન્ડ નંબર છે આવો ફેરફાર કરવાની સત્તાનો ઉપયોગ કંપનીની સામાન્ય સભામાં જ થઈ શકે છે એટલે કે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે થર્ડ નંબર આવો ફેરફાર પછી એક માસમાં શેર મૂડીમાં ફેરફાર કરવા ઈચ્છે છે એના માટે આ ત્રણ શરતોનું પાલન કરવું જરૂરી બને છે હવે વાત કરીશું શેર મૂડીમાં ફેરફાર કરવાની રીતો આગળ આપણે ચર્ચા કરી એ મુજબ તમે શેરમૂડીમાં ફેરફાર કરવા ઈચ્છો છો તો એ ફેરફાર કઈ રીતે થઈ શકે છે તો શેરમુડીમાં વધારો થઈ શકે છે શેરમુડીના સ્વરૂપમાં ફેરફાર થઈ શકે છે અને શેરમૂડીમાં ઘટાડો થઈ શકે છે તો શેરમૂડીમાં વધારો તો શેરમુડીમાં વધારો કઈ રીતે થઈ શકે તો સૌથી પહેલા ભરપાઈ થયેલી શેરમૂડી વધારવા નવા શેર બહાર પાડવા તમે શેરમુડીમાં વધારો કરવા ઈચ્છો છો તો એના માટે શું કરવું પડશે તમારી જે ભરપાઈ થયેલી શેરમૂડી છે તમે એને વધારવા માંગો છો તો એના માટે તમે નવા શેર બહાર પાડી શકો છો નેક્સ્ટ છે બોનસ શેર બહાર પાડવા એટલે કે આ બંને રીતથી તમે શેરમૂડીમાં વધારો કરી શકો છો નેક્સ્ટ શેર મુડીના સ્વરૂપમાં ફેરફાર કરવું હવે બીજી આપણી રીત કઈ છે શેરમૂડીમાં ફેરફાર કરવાની તો શેરમૂડીના સ્વરૂપમાં તમે ફેરફાર કરી શકો છો તો શેરમૂડીના સ્વરૂપમાં કઈ રીતે ફેરફાર કરી શકાય તો શેરોનું એકીકરણ કરવું શીનનું સ્ટોકમાં તેમજ સ્ટોકનું શેરમાં રૂપાંતર કરવું અને શીનનું વિભાજન કરવું થર્ડ શેરમૂડીમાં ઘટાડો કરો તો શેરમૂડીમાં ઘટાડો કઈ રીતે થઈ શકે તો સૌથી પહેલાં ભરપાઈ નહીં થયેલ શેર રદ કરવા જે બી શેર ભરપાઈ નથી થયેલા તમે એને રદ કરી શકો છો એન્ડ નેક્સ્ટ ભરપાઈ થયેલ શેરમૂડી ઘટાડવી હોય તો એના માટે ભરપાઈ થયેલ શેરમૂડી પરની જવાબદારી ઘટાડવી કે રદ કરવી તથા ભરપાઈ થયેલી શેરમૂડીનો અમુક ભાગ પરત કરો સો આ બધી કઈ છે તો આ બધી રીતો છે કે જેના દ્વારા તમે શેરમૂડીમાં ફેરફાર કરી શકો છો તો મહત્ત્વની એના માટે ત્રણ રીતો છે પહેલી છે શેરમૂડીમાં વધારો કરવો બીજું છે શેરમૂડીના સ્વરૂપમાં ફેરફાર કરવો અને ત્રીજું છે શેરમૂડીમાં ઘટાડો કરવો સો આ ત્રણેય પદ્ધતિની તમને અંદર કંઈક રીત આપવામાં આવી છે કે એના દ્વારા તમે કાં તો શેરમૂડી વધારી શકો છો શેરમૂડીના સ્વરૂપમાં ફેરફાર કરી શકો છો તેમજ જેના દ્વારા તમે શેરમૂડીમાં ઘટાડો કરી શકો છો સો આ બધી જ રીતોને આપણે વિસ્તારથી હવે જોઈએ શેરમૂડીમાં ફેરફાર કરવાની રીતમાં રીત નંબર મૂડીમાં વધારો કરવો હવે ફર્સ્ટ મેથડની વાત કરી રહ્યા છે કે જ્યાં શેર મૂડીમાં વધારો કરવો તો શેરમૂડીમાં વધારો કરવો કેમ આવશ્યક બને છે સો જ્યારે કંપનીને વધુ નાણાંની જરૂર હોય ત્યારે ભરાયેલી મૂડીમાં વધારો કરવા નવા શેર બહાર પાડવામાં આવે છે જ્યારે બી કંપનીને લાગે કે હવે તેને વધારે પડતા નાણાંની જરૂર છે તો તેના કારણે કંપની શું કરે છે તેની ભરાયેલી શેર મૂડી છે એમાં શું કરે છે વધારો કરવા માંગે છે તો એના માટે નવા શેર બહાર પાડવામાં આવે છે સો આમ નવા શેર બહાર પાડીને કંપની શું કરી શકે છે શેર મૂડીમાં વધારો કરી શકે છે આ રીતે તે તેની શેર મૂડીમાં વધારો કરવામાં આવે છે તો નવા શેર બહાર પાડીને પણ શેર મૂડીમાં વધારો કરી શકાય છે તો ઓપ્શન નંબર એ એ જ કહે છે કે નવા શેર બહાર પાડી ભરાયેલી શેર મૂડીમાં વધારો કરો સો જ્યારે બી કંપનીની જરૂરિયાત ઊભી થાય કે કંપનીને વધુ પડતા નાણાંની જરૂર છે તો એ વખતે કંપની શું કરે છે તો તેની ભરાયેલી મૂડીમાં વધારો કરવા માટે નવા શેર બહાર પાડે છે સો આમ કરીને કંપની પોતાની શેરમૂડીમાં વધારો કરે છે નેક્સ્ટ ઓપ્શન છે બોનસ શેર બહાર પાડી શેરમૂડીમાં વધારો કરવો તો આ ઓપ્શન ક્યારે થઈ શકે છે તો કેટલીક વખત શું થાય છે કે કંપની પાસે ખૂબ વધારે પડતો નફો ભેગો થઈ જાય છે એટલે કે અનામત ભંડોળ સારા પ્રમાણમાં મેન્ટેન થાય છે તો તેના કારણે કંપની શું કરે છે આ અનામત ભંડોળમાંથી શેર હોલ્ડરો માટે બોનસ શેર બહાર પાડે છે સો બોનસ શેર બહાર પાડશે તો તેના કારણે પણ શેર મૂડીમાં વધારો થશે સો જ્યારે બી કંપનીને શેર મૂડીમાં વધારો કરવો હોય ત્યારે કંપની પાસે બે ઓપ્શન થઈ શકે છે એક તો કંપની નવા શેર બહાર પાડી શકે છે અથવા તો બોનસ શેર બહાર પાડી શકે છે તો નવા શેર કંપની ક્યારે બહાર પાડશે તો જ્યારે બી કંપનીને લાગે કે તેને નાણાંની જરૂરિયાત ઊભી થઈ છે અને તેના કારણે કંપની ભરાયેલી શેરમડીમાં કંઈ વધારો કરવા ઈચ્છે છે તો એ વખતે કંપની શું કરશે તો નવા શેર બહાર પાડશે અને સેકન્ડ જ્યારે કંપનીને એવું લાગશે કે તેની પાસે અનામત ભંડોળ એવું સારા પ્રમાણમાં મેન્ટેન થયો છે અને કંપની પાસે નફો છે ખૂબ નફો ભેગો થયો છે તો તેના કારણે કંપની એવું વિચારી શકે છે કે આ નફામાંથી આ અનામત ભંડોળમાંથી અમુક અંશે બોનસ શેર બહાર પાડવામાં આવે સો આમ નવા શેર બહાર પાડીને તેમજ બોનસ શેર બહાર પાડીને શેરમૂડીમાં પણ વધારો કરી શકાય છે નેક્સ્ટ શેર મૂડીના સ્વરૂપમાં ફેરફાર સો શેર મૂડીમાં રીતમાં બીજા નંબરની શેર મૂડીના સ્વરૂપમાં ફેરફાર સો કંપની ધારામાં જણાવેલ ત્રણ પદ્ધતિઓ નીચે આપેલી છે કંપની ધારાની વાત કરીએ તો શેર મૂડીના સ્વરૂપમાં ફેરફાર કરવાનું હોય તો એના માટે ત્રણ પદ્ધતિઓ આપવામાં આવી છે તો એ ત્રણ પદ્ધતિઓ કઈ કઈ છે

એટલે નાની નાની રકમના શેરનું શું કરવામાં આવે છે એકીકરણ કરવામાં આવે છે અને મોટી રકમના શેર બનાવવામાં આવે છે બીજા નંબરનો ઓપ્શન શું કહે છે તો શેરોનું વિભાજન કરી નાની રકમના શેર બનાવવા સપોઝ શેરની અમાઉન્ટ મોટી હોય તો એ શેરનું શું કરવામાં આવશે વિભાજન કરીને તેને નાની નાની રકમના શેર બનાવી શકાય છે અને થર્ડ છે શેરનું સ્ટોકમાં કે સ્ટોકનું તમે શેરમાં રૂપાંતર કરી શકો છો સો આમ કરીને પણ શેર મૂડીમાં ફેરફાર કરી શકાય છે સો હવે ક્રમ બાય ક્રમ આપણે આ ત્રણેયની ચર્ચા કરીશું સૌથી તો શેરોનું એકીકરણ શેરોનું એકીકરણ એટલે કે શું સો નાની નાની રકમના શેરની ભેગા કરીને મોટી રકમના શેર બનાવવા તો તેને કહેવાય શેરોનું એકીકરણ સો શેરોની એકીકરણની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે તો ઘણી વખત એવું થાય છે કે કંપની નાની નાની અમાઉન્ટના શેર બહાર પાડ્યા હોય છે સો નાની નાની અમાઉન્ટના કંપનીએ શેર બાર પાડ્યા હોય છે તેના કારણે શું થાય છે તો કારકોની કામકાજમાં ખૂબ જ વધારો થાય છે સો આ સંજોગોમાં ઘણી વખત કંપની શું કરે છે કે નાની નાની રકમના શેર હોય છે તેને એકત્ર કરીને મોટી રકમના શેર બહાર પાડી દે છે સો એને કહેવાય છે શેરોનું એકત્રીકરણ સપોઝ કંપનીએ દસ દસ રૂપિયાના શેર બહાર પાડ્યા હોય સો આ દસ દસ રૂપિયાના શેર કંપનીએ બહાર પાડ્યા છે એના કારણે શેરની સંખ્યા મોટી હશે સો ઇન ધીસ વે કંપની શું કરી શકે છે કંપની એવું વિચારે કે આ નાની નાની રકમના શેરો ખૂબ જ થઈ ગયા છે તો આપણે આ નાની રકમના શેરને બદલે મોટી રકમનો એક શેર બહાર પાડીએ તો શું કહેવાશે એને શેરોનું એકત્રીકરણ કહેવાશે સો અહીંયા એક એક્ઝામ્પલ્સ આપણી સમક્ષ આપવામાં આવ્યો છે એક્ઝામ્પલ શું કહે છે કે અંબા કંપનીએ રૂપિયા દસનો એક એવા વીસ હજાર શેર બહાર પાડ્યા હોય તો તેની ભરાયેલી શેર મૂડી રૂપિયા બે લાખ થશે કંપની આ શેરને રૂપિયા સોનો એક એવા શેરમાં ફેરવી શકે હવે શેરની સંખ્યા ઘટીને બે હજારની થશે અને કંપનીના રૂપિયા સોના દસ શેરને બદલે નવો રૂપિયા સોનો એક શેર અપાશે હવે ફરીથી આને ઉદાહરણને સમજીએ તો અંબા કંપની છે અંબા કંપનીએ કેટલી કિંમતનો તો રૂપિયા દસનો એક એવા કેટલા શેર બહાર પાડ્યા છે તો વીસ હજાર શેર બહાર પાડ્યા છે તો અંબા કંપની પાસે રાઈટ નવ શેર કેપિટલ કેટલી થઈ બે લાખ રૂપિયા થઈ આની ટોટલ શેર કેપિટલ થશે બે લાખ રૂપિયા અહીંયા શેરની અમાઉન્ટ શું છે તો દસ રૂપિયા છે અને કંપનીએ કુલ કેટલા શેર બહાર પાડ્યા છે વીસ હજાર શેર બહાર પાડ્યા છે હવે કંપની શું કરી રહી છે તો કંપની આ શેરની એટલે કે દસ રૂપિયાનો જે શેર છે એના બદલે કંપની શું કરે છે રૂપિયા નું એક એવા શેરમાં તેને ફેરવી શકે છે સો રૂપિયા દસના વીસ હજાર શેર હતા હવે કંપની આની જગ્યાએ શું કરશે રૂપિયા સોનો એક એવા બે હજાર શેર કરશે તો હવે શેરની અમાઉન્ટ કેટલી થઈ રૂપિયા સો અને શેરની સંખ્યા કેટલી થઈ બે હજાર સો આમ તમે જોશો તો અહીંયા પણ શેર મૂડી છે બે લાખ અને આમ નવા અકોર્ડિંગલી પણ શેર મૂડી થશે તમારી બે લાખ ફક્ત ને ફક્ત શું કરવામાં આવ્યું છે તો રૂપિયા દસના શેરને બદલે હવે કંપનીએ સો રૂપિયાનો એક શેર બહાર પાડ્યો એટલે કે દસ રૂપિયાનો જે દસ શેર હતા એને ભેગા કરીને કંપનીએ સો રૂપિયાનો એક શેર બહાર પાડ્યો તો રૂપિયા સોના દસ શેરને બદલે નવો રૂપિયા સોનો એક શેર કંપની આપશે સો આ સંજોગોમાં આમ નોંધ કઈ રીતે પસાર કરવાની તો બંને સંજોગોમાં જુઓ તમારી શેર મૂડી તો બે લાખ જ છે સો તમારી આમનો કંઈ આવી રીતે પાસ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર બે લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા બે લાખ ફક્ત અહીંયા કૌંસમાં રૂપિયા દસ લખાશે અને રૂપિયા સો લખાશે એટલે કે આ સુ ઇન્ડિકેટ કરે છે તો પહેલા કેસમાં એટલે કે અહીંયા રૂપિયા દસનો એક શેર હતો હવે તેની જગ્યાએ રૂપિયા સોનો એક શેર આપવામાં આવે છે અને બાબતજીમાં આવી રીતે કંઈ લખાશે કે દરેક રૂપિયા દસનો એવા વીસ હજાર ઇક્વિટી શેર રદ કરી તેના બદલામાં રૂપિયા સોનો એક એવા બે હજાર ઇક્વિટી શેર આપ્યા તેના સો કંપની અહીંયા શું કરે છે તો કંપનીની શેરમૂડીમાં કોઈ જ પ્રકારનો ચેન્જ નથી આવ્યો કંપનીએ રૂપિયા દસ નો એક એવા દસ શેર હતા તેને ભેગા કરીને રૂપિયા સોનો એક શેર બહાર પાડ્યો છે સો આમ કરવાથી કંપનીની શેરમૂડીમાં કોઈ ફર્ક નથી પડ્યો પરંતુ કંપનીનો જે નંબર ઓફ શેર છે એ બદલાઈ ગયા છે સો આને કહેવાશે શેરોનું એકીકરણ હવે વાત કરીશું શેરોનું વિભાજન કરવું સો જેમ કંપની શેરોનું એકીકરણ કરે છે તેમ કંપની શેરનું વિભાજન પણ કરી શકે છે એટલે કે મોટી રકમનો શેર હોય છે તો તેના બદલે કંપની તેનું વિભાજન કરીને નાની રકમના શેર પણ બહાર પાડી શકે છે તો કંપની કેમ આવું કરતી હશે સો ઘણી વખત શું થાય છે કે કંપનીને શેર મૂડીની અમાઉન્ટ સારી હોય પરંતુ તેના શેરની સંખ્યા જવું તો એ લિમિટેડ હોય કેમ કારણ કે એ શેરની એક ખરીદ કિંમત આપણે જે કહીએ છીએ ને શેરની કિંમત એ મોટી હોય છે તો તેના કારણે શું હોય છે તો કંપનીની નંબર ઓફ શેર્સ ઓછા હોય છે તો આ સંજોગોમાં સામાન્ય મધ્યમ વર્ગના લોકો કંપનીના શેરને ખરીદી શકે ઇઝીલી કારણ કે શેરની અમાઉન્ટ મોટી હોય તો મધ્યમ વર્ગના લોકો તેને ખરીદી શકતા નથી એટલે કંપની શું કરે છે કે આ મોટી રકમના શેરનું નાની રકમના શેરમાં વિભાજન કરે કે જેથી મધ્યમ વર્ગના લોકો છે તે પણ આ શેરને ખરીદી શકે તેમજ જે ઓલરેડી કંપનીના શેર ધરાવે છે શેરનો અમુક ભાગ વેચવો હોય તો પોતે એની લેવેજ ઇઝીલી કરી શકે સો આના માટે કંપની શું કરે છે શેરનું વિભાજન કરે છે એટલે કે મોટી રકમના શેરમાંથી તેને નાની રકમના શેરમાં રૂપાંતર કરે છે તો તેને શું કહેવાશે શેરોનું વિભાજન તો આ વિભાજન કેમ કરવામાં આવે છે તો સૌથી પહેલાં વિભાજન કરવાનું એક રીઝન એ બી હોય છે કે મધ્યમ વર્ગના લોકો આ મોટી રકમના શેર નથી ખરીદી શકતા તેથી તે લોકો ઇઝીલી એ શેર ખરીદી શકે અને જે લોકો ઓલરેડી આ શેર ધરાવે છે એ લોકોને પોતાના શેરનો અમુક ભાગની લે કરવી હોય તો તે લોકો ઇઝીલી ખરીદી શકે એના માટે શેરોનું વિભાજન કરવામાં આવે છે તો ફરી પાછો આપણે એક એક્ઝામ્પલની મદદથી તેને સમજીએ કે એક કંપની રૂપિયા સોનો એક એવા ચાર હજાર ઇક્વિટી શેરના બદલામાં રૂપિયા દસનો એક એવા ચાલીસ હજાર શેર આપે છે સો બી કેટલો છે તો એક શેરની પ્રાઇસ છે સો રૂપિયા એવા ટોટલ કેટલા શેર છે તો ચાર હજાર ઇક્વિટી શેર છે બરાબર સો આમ કરવાથી ટોટલ કંપનીની કેપિટલ કેટલી થાય છે તો ફોર લેખ રૂપીસ સો ફોર લેખ ઇક્વિટી શેર મૂડી કંપનીની કઈ રીતે બનેલી છે તો ચાર હજાર ઇક્વિટી શેર અને એક શેરની કિંમત છે સો રૂપિયા સો કંપની શેરોનું વિભાજન કરીને હવે શું કરશે તેના બદલે રૂપિયા દસ નું એક એવા સો સોના બદલે કેટલાનો તો સોના બદલે રૂપિયા દસનો એક શેર ઇશ્યુ કરવામાં આવે છે અને હવે નંબર ઓફ શેર બદલાઈને ચાર હજારની જગ્યાએ કેટલા થઈ રહ્યા છે તો ચાલીસ હજાર શેર થઈ રહ્યા છે સો આમ કંપની શું કરશે સોનો જે એક શેર હતો એની જગ્યાએ દસનો એક શેર બહાર પાડશે હવે બંને સંજોગોમાં જુઓ સોનો એક શેર છે તો ચાર હજાર ઇક્વિટી શેર છે એટલે તમારી ઇક્વિટી શેર મૂડી કેટલી છે તો ચાર લાખ છે સેમ આવી રીતે અહીંયા રૂપિયા દસનો એક શેર છે અને ચાલીસ હજાર શેર છે તો અહીંયા પણ તમારી ટોટલ શેરમૂડી ચાર લાખ જ રહેવાની છે સો આમ બંને સંજોગોમાં શેરના એકીકરણમાં બી અને શેરના વિભાજનમાં બી તમારી શેરમૂડી પર કોઈ જ અસર પડતી નથી ફક્ત જે શેરની કિંમત છે એ ચેન્જ થાય છે અને શેરની સંખ્યામાં તફાવત થાય છે તો જેવી રીતે આગળ આપણે આમ નોંધ પાસ કરી હતી સેમ એવી રીતે ફરીથી એક પાસ કરવામાં આવશે આના માટે તો આની આમનોદ બી આવી રીતે હશે કે ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેરમૂડી ખાતે જમા પ્રેકેટમાં શું લખાશે રૂપિયા સોનો શેર અને રૂપિયા દસનો શેર તમારી બંને સંજોગોમાં અમાઉન્ટ તો સેમ જ રહેવાની છે ચાર લાખ અને ચાર લાખ બાબતજીમાં શું લખાશે તો રૂપિયા સોનો એક એવા ઇક્વિટી શેરના બદલામાં રૂપિયા દસનો એક એવા શેર આપ્યા તેના સો આમ કરીને કંપની શેરોનું વિભાજન કરી શકે છે નવ થર્ડ છે શેરોનું સ્ટોકમાં રૂપાંતર હવે શેરોનું સ્ટોકમાં રૂપાંતર તો શેર મૂડીના સ્વરૂપમાં ફેરફાર કરવા માટે આ એક મહત્ત્વની પદ્ધતિ છે તો શેરનું સ્ટોકમાં રૂપાંતર ક્યારે થઈ શકે તો જ્યારે કંપનીના આર્ટિકલ્સમાં તેની સત્તા આપેલી હોય ત્યારે જ શેરનું સ્ટોકમાં રૂપાંતર થઈ શકે છે તો સ્ટોકની વાત કરીએ તો સ્ટોક સરખા ભાગમાં અનુક્રમ નંબરમાં વહેંચેલ હોતા નથી તેથી સભ્ય અમુક શેરને બદલે અમુક રકમનો સ્ટોક ધરાવે છે જ્યારે શેરને સ્ટોકમાં ફેરવવામાં આવે ત્યારે તેની માહિતી એક મહિનામાં રજિસ્ટ્રારને મોકલી આપવી હોવી જોઈએ સભ્યપત્રકમાં સભ્ય કેટલા શેર ધરાવે છે તેને બદલે દરેક સભ્ય કેટલી રકમનો સ્ટોક ધરાવે છે તે નોંધવામાં આવે છે સો જ્યારે બી કંપની શેરનું સ્ટોકમાં રૂપાંતર કરે છે ત્યારે સભ્યપત્રકમાં કંપનીના સભ્યો કેટલા શેર ધરાવે છે તેની જગ્યાએ દરેક સભ્ય કેટલી રકમનો સ્ટોક ધરાવે છે તે નોંધવામાં આવે છે તો સૌથી પહેલાં જ્યારે બી કંપની શેરનું સ્ટોકમાં રૂપાંતર કરવા ઈચ્છે તો સૌથી પહેલાં તો આર્ટિકલ્સમાં તેની સત્તા આપવામાં આવેલી હોવી જોઈએ તો અને તો જ કંપની શેરનું સ્ટોકમાં રૂપાંતર કરી શકે છે પછી સ્ટોક સરખા ભાગમાં અનુક્રમ નંબરમાં વહેંચેલ હોતા નથી તેથી સભ્ય અમુક શેરને બદલે અમુક રકમનો સ્ટોક ધરાવે છે જ્યારે બી શેરનું સ્ટોકમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે એની લગતી માહિતી એક મહિનામાં રજિસ્ટ્રારને મોકલી આપવી જોઈએ અને સભ્ય પત્રકમાં દરેક સભ્ય કેટલા શેર ધરાવે છે તેની બદલે દરેક સભ્ય કેટલી રકમનો સ્ટોક ધરાવે છે તે નોંધવામાં આવે છે સો જ્યારે બી શેરનું સ્ટોકમાં રૂપાંતર થશે તો ત્યારે નીચે મુજબની આમનું લખાશે ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા તમે ઇક્વિટી શેરમાંથી સ્ટોકમાં રૂપાંતર કરી રહ્યા છો તેથી આવી આમનો લખવામાં આવશે કે ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા બાબત જેમાં કંઈ આવી રીતે લખાશે કે ઇક્વિટી શેર મૂડીનું ઇક્વિટી સ્ટોકમાં ફેરબદલ કર્યા તેના હવે જ્યારે બી આપણે ઇક્વિટી શેરનું સ્ટોકમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે એ જરૂરી નથી હોતું કે બંનેની અમાઉન્ટ સેમ જ હોય ઘણી વખત શેર કરતાં સ્ટોકની અમાઉન્ટ ઓછી બી હોઈ શકે છે અને વધારે બી હોઈ શકે છે સો જે પ્રમાણે કન્ડિશન હશે તે પ્રમાણે વટાવ ખાતું ખાતો સ્ટોક ઉપર પ્રીમિયમનું ખાતું આવી શકે છે હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પહેલો એક્ઝામ્પલ છે કે એક કંપનીએ રૂપિયા નો એવા દસ ઇક્વિટી શેરના બદલામાં રૂપિયા એકસો પંદરનું ઇક્વિટી સ્ટોક આપે તો ત્યારે તેની નોંધ નીચે મુજબ લખાશે તો એક કંપની છે જે રૂપિયા દસનો દસ ઇક્વિટી શેર્સ તો દસ ગુણ્યા દસ કરીશું સો દસ ગુણ્યા દસ એટલે કે સો સો દસ રૂપિયાનો ઇક્વિટી શેર છે એવા દસ ઇક્વિટી શેરના બદલામાં એકસો પંદરનું ઇક્વિટી સ્ટોક આપે છે તો રૂપિયા સોના ઇક્વિટી શેરના બદલામાં કેટલાનો સ્ટોક આપે છે એકસો પંદરનો ઇક્વિટી સ્ટોક આપે છે સો આ ડિફરન્સ આવ્યું બંને વચ્ચે સો અને એકસો પંદર વચ્ચે સો આ પંદર રૂપિયા શું બની ગયું આપણો વટાવ બની ગયું સો અહીંયા બંને એટલે કે સ્ટ્રેનની અને સ્ટોકની કિંમત સરખી નથી સો અહીંયા જે પંદર રૂપિયા છે એ તમારો શું બની ગયો છે વટાવ બની ગયો છે તો આમનોદ કઈ રીતે લખાશે તો આમનોદ આવી રીતે લખાશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર સો રૂપિયા સ્ટોક પર વટાવ ખાતે ઉધાર પંદર રૂપિયા તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા એકસો પંદર ફરીથી ચર્ચા કરીએ તો કંપની શું કરે છે રૂપિયા દસ એક એવા દસ ઇક્વિટી શેરના બદલામાં તો દસ ગુણ્યા દસ એટલે કે સો રૂપિયા તો સો રૂપિયાના ઇક્વિટી શેરના બદલામાં એકસો પંદર રૂપિયાનું તમને શું આપે છે ઇક્વિટી સ્ટોક આપી રહી છે સો સો રૂપિયાના બદલે એકસો પંદર નો ઇક્વિટી સ્ટોક આપી રહી છે એટલે અહીંયા શું આવ્યું છે વટાવ આવ્યો છે તો આ વટાવની આમનોદ આવી રીતે લખાશે કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર સો રૂપિયા સ્ટોક પર વટાવ ખાતે ઉધાર પંદર રૂપિયા તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા એકસોને પંદર રૂપિયા હવે એની ઓપોઝિટ કે જ્યારે ઇક્વિટી સ્ટોક પર પ્રીમિયમ આવે ત્યારે તો એની આમનોદ કઈ રીતે થશે તો એના માટે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો એક કંપની રૂપિયા દસનું એક એવા દસ ઇક્વિટી શેરના બદલામાં રૂપિયા નેવુંનો ઇક્વિટી સ્ટોક આપે

તે સ્ટોક પ્રીમિયમ ખાતે દસ રૂપિયા સો ફરીથી જોઈએ તો કંપની શું કરે છે તો રૂપિયા દસનો એકવાર દસનો એક એવા દસ ઇક્વિટી શેરના બદલામાં નેવુંનો ઇક્વિટી સ્ટોક આપે છે સો અહીંયા ડિફરન્સ કેટલો આવ્યો તો સો રૂપિયાના ઇક્વિટી શેરના બદલામાં નેવું રૂપિયાનો ઇક્વિટી સ્ટોક મળે છે એટલે ડિફરન્સ આવ્યો દસ રૂપિયા તો એ દસ રૂપિયા શું કહેવાશે તો સ્ટોક પ્રીમિયમ કહેવાશે તો એની આમનોદ કઈ રીતે લખાશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર સો રૂપિયા ઇક્વિટી સ્ટોક ખાતે નેવું રૂપિયા તે સ્ટોક પ્રીમિયમ ખાતે દસ રૂપિયા સો જ્યારે કંપની શેર શેરમૂડીના સ્વરૂપમાં ફેરફાર કરવા ઈચ્છે ત્યારે તે શેરનો સ્ટોકમાં કંઈક આવી રીતે રૂપાંતર કરે છે હવે શેર શેરમૂડીમાં ફેરફાર કરવા માટેની થર્ડ નંબરની રીત શેર મૂડીના ભંડોળમાં ઘટાડો કરવો તો કંપની શેર શેરમૂડીના ગંડોળમાં ઘટાડો કરે તો તે ક્યારે થઈ શકે તો કંપની જે શેર ભરપાઈ ન હોય તેવા શેર યોગ્ય ઠરાવ પસાર કરી રદ કરી શકે છે કંપનીના જે શેર ભરપાઈ નથી થયા તો તેવા શેરની કંપની રદ કરવા માંગે તો તેના માટે શું કરવામાં આવે છે તો તેના માટે કંપનીને ઠરાવ પસાર કરવો પડે છે અને તે અંગેનો ઠરાવ પસાર કરીને તેને રદ કરી શકે છે આમ કંપની તેની શેર થાપણ ઘટાડી શકે ઘટાડી શકે છે આ માટે કંપનીના ચોપડામાં કોઈ આમનો લખવાની જરૂર પડતી નથી પરંતુ તેટલી અંશે કંપનીની સત્તાવાર થાપણ ઘટે છે સો જ્યારે બી કંપનીની શેરમૂડી ભંડળમાં કંપની ઘટાડો કરવા ઈચ્છે તો તે તે સમયે શું કરવામાં આવે છે તો તે સમયે કંપની યોગ્ય ઠરાવ પસાર કરી શકે છે અને યોગ્ય ઠરાવ પસાર કરીને શેરમૂડીના ભંડોળમાં ઘટાડો કરી શકે છે સો તે અંશે શું થાય છે તો તે અંશે કંપનીની સત્તાવાર થાપણ ઘટે છે અને આ માટે હવે આપણે જેટલી રીતો શીખ્યા જે આપણે ત્રણેય રીતો શીખ્યા આજના લેક્ચરમાં કઈ કઈ રીત હતી તો સૌથી પહેલાં તો શેર મૂડીમાં વધારો કરવો શેરમૂડીના સ્વરૂપમાં ફેરફાર કરવો અને શેરમૂડીના ભંડોળમાં ઘટાડો કરવો સો જ્યારે બી કંપનીની શેરમૂડીમાં ફેરફાર કરવો હોય તો તેના માટે ત્રણ ઓપ્શન અવેલેબલ છે તેના માટે ત્રણ પદ્ધતિ અવેલેબલ છે કંપની કાં તો શેર મૂડીમાં વધારો કરી શકે છે કંપની કાં તો શેર મૂડીના સ્વરૂપમાં ફેરફાર કરી શકે છે કાં તો કંપની શેરમૂડીમાં ઘટાડો કરી શકે છે સો અલગ અલગ સંજોગો પ્રમાણે અલગ અલગ આમનો પસાર થાય છે સો આને લગતી આપણે થોડી આમનોદની ચર્ચા કરી લઈએ સો ફર્સ્ટ મનોહર લિમિટેડની શેરમૂડી રૂપિયા પચાસનું એક એવા દસ હજાર શેરમાં વહેંચાયેલી હતી કંપનીએ ઇક્વિટી શેરનું રૂપિયા દસનું એક એવા બે ઇક્વિટી અને રૂપિયા દસનું એક એવા ત્રણ પ્રેફરન્સ શેરમાં વિભાગીકરણ કરવાનું નક્કી કર્યું તો આ સંજોગોમાં આમનો કઈ રીતે થશે તો જો મનોહર લિમિટેડની શેરમૂડી રૂપિયા પચાસનું એક એવા દસ હજાર શેરમાં વહેંચાયેલી હતી તો તેની ટોટલ શેરમૂડી કેટલી હતી તો પચાસ ગુણ્યા દસ હજાર શેર મૂડી કેટલી થઈ છે તો ફાઈવ લેખ રૂપિસની છે હવે કંપની શું કરે છે તેને તેના સ્વરૂપમાં થોડું ફેરફાર કરવા ઈચ્છે છે તો એના કારણે કંપની ઇક્વિટી શેરનું રૂપિયા દસ નો એક એવા બે અને રૂપિયા દસ એક એવા ત્રણ પ્રેફરન્સ શેરમાં વિભાગીકરણ કરવાનું નક્કી કર્યું તો રૂપિયા દસનો એક એવા બે ઇક્વિટી શેરમાં એનું વિભાગીકરણ કરશે અને ત્રણ રૂપિયાના સોરી દસનો એક એવા ત્રણ પ્રેફરન્સ શેરમાં તેનું વિભાગીકરણ કરશે તો આ વખતે આમનો કઈ રીતે પસાર થશે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પાંચ લાખ રૂપિયા પચાસનો શેર છે એના માટે તે ઇક્વિટી શેર મૂડી ખાતે બે લાખ અને તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ત્રણ લાખ સો કંપનીએ શું કર્યું છે કે એક ઇક્વિટી શેરનું બે ઇક્વિટી શેર અને ત્રણ પ્રેફરન્સ શેરમાં વિભાગીકરણ કરવાનું નક્કી કર્યું છે તો તેના કારણે આવી રીતે આમનોન પસાર થઈ છે તો ફરીથી આમ નોંધ જોઈએ તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઇન બ્રેકેટ રૂપિયા પચાસના શેર પાંચ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે રૂપિયા દસના શેર બે લાખ તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે રૂપિયા દસના શેર ત્રણ લાખ નવ બીજી કન્ડિશન્સ આપેલી છે કે એકલવ્ય ફાર્માસ્યુટિકલ લિમિટેડ તેના રૂપિયા દસના એક એવા પાંચ ઇક્વિટી શેરના બદલામાં રૂપિયા નો ઇક્વિટી સ્ટોક આપવાનું નક્કી કર્યું તો એકલવ્ય ફાર્માસ્યુટિકલ લિમિટેડ એનો એક શેરની પ્રાઇસ કેટલી છે તો રૂપિયા દસ છે અને રૂપિયા દસના એક શેરના બદલામાં પાંચ ઇક્વિટી શેર સોરી રૂપિયા દસનું એક એવા પાંચ ઇક્વિટી શેર છે તેના બદલામાં નો ઇક્વિટી સ્ટોક આપવાનું નક્કી કરે છે તો બંને વચ્ચે ડિફરન્સ કેટલો આવ્યો તો પચાસ અને આ સાહીઠ રૂપિયા એટલે કે ડિફરન્સ અમાઉન્ટ આવી દસ રૂપિયા તો આ દસ રૂપિયા શું છે તો આ દસ રૂપિયા વટાવ બને છે તો તેના માટે આમનો કઈ રીતે પાસ થશે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પચાસ સ્ટોક પર વટાવ ખાતે ઉધાર દસ તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા સાહીઠ ફરીથી નજર કરીએ તો ફાર્માસ્યુટિક એકલવ્ય લવે ફાર્માસ્યુટિકલે શું કર્યું તો રૂપિયા દસનું એક એવા પાંચ ઇક્વિટી શેર હતા એટલે દસ ગુણ્યા પાંચ એટલે કે પચાસ તો પચાસ રૂપિયાના ઇક્વિટી શેરના બદલામાં સાહીઠ રૂપિયાનું ઇક્વિટી સ્ટોક આપવાનું નક્કી કર્યું તો બંને વચ્ચે ડિફરન્સ કેટલો આવ્યો અમાઉન્ટનો દસ રૂપિયા તો આ દસ રૂપિયા શું છે તમારો વટાવ થયો તો એની એન્ટ્રી કંઈ આવી રીતે આવશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પચાસ સ્ટોક પર વટાવ ખાતે ઉધાર દસ રૂપિયા તે ઇક્વિટી સ્ટોક ખાતે સાહીઠ નેક્સ્ટ અર્જુન મહાભારતી કંપની લિમિટેડે રૂપિયા દસનું એક એવા દસ ઇક્વિટી શેરના બદલામાં રૂપિયા પંચાણું ઇક્વિટી સ્ટોક આપવાનું નક્કી કર્યું ત્રીજી કંડિશન શું કહે છે કે અર્જુન મહાભારતી કંપની લિમિટેડ છે એ કંપની લિમિટેડે રૂપિયા દસનું એક એવા દસ ઇક્વિટી શેરના બદલામાં એટલે દસનું એક શેર છે અને એવા દસ ઇક્વિટી શેર એટલે દસ ગુણ્યા દસ એટલે ટોટલ સો રૂપિયા સો આ સો રૂપિયાના ઇક્વિટી શેરના બદલામાં પંચાણું રૂપિયાનો સ્ટોક આપવાનું નક્કી કર્યો તો ડિફરન્સ અમાઉન્ટ કેટલી આવી તો સો માઇનસ પંચાણું એટલે કે પાંચ રૂપિયા સો આમ જે અર્જુન મહાભારતી કંપની છે એ રૂપિયા દસનો એક એવા દસ ઇક્વિટી શેરના બદલામાં એટલે કે સો રૂપિયાના ઇક્વિટી શેરના બદલામાં પંચાણું રૂપિયાનો શું આપે છે સ્ટોક આપી રહી છે તો આ શું થયું છે તો આ કન્ડિશનમાં સ્ટોક પર પ્રીમિયમ આવશે અહીંયા ડિફરન્સ અમાઉન્ટ કેટલી આવી તો સો અને પંચાણું આ જે પાંચ રૂપિયા ડિફરન્સ અમાઉન્ટ છે એ તમારો સ્ટોક પરનો પ્રીમિયમ ગણાશે તો આ કન્ડિશનમાં આમનો આવી રીતે કંઈ પસાર થશે કે ઇક્વિટી શેર મૂડી ખાતે રૂપિયા દસનો શેર ખાતે ઉધાર સો તે ઇક્વિટી સ્ટોક ખાતે પંચાણું તે સ્ટોક પર પ્રીમિયમ ખાતે પાંચ સો આ બંને કન્ડિશનમાં જુઓ તમારું આ બંને કન્ડિશનમાં સેકન્ડ નંબરની કન્ડિશન એક લવે ફાર્માસ્યુટિકલની કન્ડિશન સો એક લવે ફાર્માસ્યુટિકલની કન્ડિશનમાં શું હતું કે એક લવે ફાર્માસ્યુટિકલ લિમિટેડે તેના નો એક એવા પાંચ ઇક્વિટી શેરના બદલામાં નો ઇક્વિટી સ્ટોક આપવાનું નક્કી કર્યું સો સ્ટોકની જે અમાઉન્ટ આપવામાં આવે છે એ જ અમાઉન્ટ અહીંયા જમા કરવામાં આવે છે અને શેરની જે અમાઉન્ટ હોય છે એ જ અમાઉન્ટ તેને ઉધારવામાં આવે છે અને જે બંને વચ્ચેનો ડિફરન્સ હોય છે એ ડિફરન્સ કાં તો વટાવ હોઈ શકે છે કાં તો પછી પ્રીમિયમ હોઈ શકે છે સો તમારી જે બી સંજોગો હોય એ પ્રમાણે વટાવ ખાતો ઉધારવામાં આવશે કાં તો સ્ટોક પર પ્રીમિયમ જમા કરવામાં આવશે સેકન્ડ નંબરની કન્ડિશનમાં આ જે દસ રૂપિયાનો ડિફરન્સ હતો તે વટાવ હતો તો વટાવ ઉધારવામાં આવશે અને થર્ડ નંબરની કન્ડિશનમાં અહીંયા જે પાંચ રૂપિયાનું ડિફરન્સ છે એ શું છે પ્રીમિયમ છે તો એ પ્રીમિયમ જમા કરવામાં આવશે પરંતુ મહત્ત્વની વાત શું છે કે તમારી શેરમૂડીની જેટલી અમાઉન્ટ હોય એટલી અમાઉન્ટ જ ઉધાર કરવામાં આવે છે જેટલી રકમનો સ્ટોક આપવામાં આવે એટલી રકમ જ સ્ટોક ખાતે જમા કરવામાં આવે છે સો આમ કરવાથી તમને ઇઝીલી રિમેમ્બર થશે કે ડિફરન્સ અમાઉન્ટ એ વટાવ ખાતે જશે કે પ્રીમિયમ ખાતે જશે નવ ધ લાસ્ટ કંડિશન છે કે હરેરામ હરેકૃષ્ણ કંપની લિમિટેડ હરેરામ હરે કૃષ્ણ કંપની લિમિટેડની સત્તાવાર્થા પણ રૂપિયા સોનો એક એવા દસ હજાર ઇક્વિટી શેરમાં વહેંચાયેલી હતી તેમાં વધારો કરી તે રૂપિયા બાર લાખની કરી તો સૌથી પહેલાં તો કંપનીની સત્તાવાર થાપણ કેટલી હતી તો કંપનીની સત્તાવાર થાપણ રૂપિયા સોનો એક એવા દસ હજાર ઇક્વિટી શેરમાં વેચાયેલી હતી એટલે કે ટોટલ કેટલામાં હતી તો દસ લાખ શેરમાં દસ લાખ રૂપિયાની હતી શેર કેપિટલ હવે આ સત્તાવાર થાપણમાં કંપનીએ વધારો કર્યો અને એ વધારો કરીને તેની સત્તાવાર થાપણ બાર લાખની થઈ પરંતુ અહીંયા કંપનીની સત્તાવાર થાપણમાં જ્યારે બી વધારો થાય છે તો તેના માટે કોઈ આમ નોંધ કરવામાં આવતી નથી એટલે અહીંયા તમારે લખવું પડશે કે આમ નોંધ થશે નહીં સો આમ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે શેરમૂડીમાં ફેરફાર કરવાનો હોય તો તે ફેરફાર કઈ રીતે થઈ શકે છે તે ફેરફાર કરવાની રીતો કઈ છે અને એ ફેરફાર કરવામાં આવે શેરમૂડીમાં ફેરફાર કરવો હોય તો શેરમૂડીમાં વધારો કરી શકાય ફેરફાર કરી શકાય થાય તો તેમાં ઘટાડો કરી શકાય